हेलो फ्रेंड्स, मायसेल्फ डॉक्टर महेश पटेल, कंसल्टेंट डर्मेटोलॉजिस्ट एंड हेयर ट्रांसप्लांट सर्जन एट पटेल स्किन केयर सूरत। हवे हेयर ट्रांसप्लांट में घणा बधा पेशेंटनो एवो सवाल होय छे के हेयर ट्रांसप्लांट दरमियान मारा मगजने कोई नुकसान थाय छे, मारा ब्रेन ने कोई डेमेज थाय छे के नहीं? तो एनो जवाब छे ना। हवे ना तो कई रीतना ब्रेन ने नुकसान नथी थतुं। हवे सामान्य रीते आपणो जे मगजनुं हाડકું એટલે કે ખોપડી હોય એના ઉપર સ્કિનના બીજા પાંચ લેયર હોય છે, જેમાં પહેલું લેયર હોય છે સ્કિન, બીજું લેયર હોય છે ક્યુટેનિયસ ટીસ્યુ એટલે કે ફેટ, અને ત્રીજું લેયર છે એપોન્યુરોસિસ ઓફ ગેલિયા, અને ચોથું છે લૂઝ એલ્યુરલ ટીસ્યુ, અને પાંચમું છે પેરિઓસ્ટિયમ એટલે કે બોન ઉપરનું કવર। હવે આ પાંચ લેયર હોય છે જેની એપ્રોક્સિમેટલી થિકનેસ 8-10 સેન્ટીમીટર જેટલી હોય છે। હવે ત્યાર પછી મગજનો પાર્ટ એટલે કે ખોપડીનો પાર્ટ આવે છે, તો એની ફરતે જે મગજ ફરતે જે બોન હોય છે, હાડકું હોય છે, એની એપ્રોક્સિમેટલી થિકનેસ 6.5-7 mm જેટલી હોય છે। એટલે આમ બંને જોવા જાઓ તો સ્કિનની જે થિકનેસ અને જે બોનની થિકનેસ જોઈએ તો એપ્રોક્સિમેટલી 13-15 mm જેવું થાય છે। અને આપણે હેર ટ્રાન્સપ્લાન્ટમાં જે આપણે પંચ યુઝ કરતા હોય અથવા માઇક્રોમોટરની મદદથી પાછળના ભાગમાંથી આપણે હેર લેતા હોઈએ છીએ, તો હેરનું રૂટ્સ છે આપણી ચામડીથી લઈ અને અંદર 4 mm જ હોય છે, 4 mm જેટલું હેરનું રૂટ્સ અંદર હોય છે। હવે આની બ્રેઇનની સુધી પહોંચવા માટે તમારે 15 mm જો તમે અંદર જાઓ તો તમારા બ્રેઇનને ડેમેજ થાય, પણ આપણો વાળ છે એ 4 mm જ ચામડીથી અંદર હોય છે, એટલે આપણે 15 mm સુધી જવાનું જ નથી। એટલે આ પ્રોસિજર, હેર ટ્રાન્સપ્લાન્ટ પ્રોસિજરમાં બ્રેઇનને ડેમેજ થવાની કોઈ ચાન્સ જ નથી। તો માટે તમે હેર ટ્રાન્સપ્લાન્ટમાં જો બ્રેઇનને ડેમેજ થશે એવું વિચારીને હેર ટ્રાન્સપ્લાન્ટ નહીં કરાવતા હોય તો એમાં તમારે કોઈ પણ જાતનું ટેન્શન લેવાનું નથી, તમારા બ્રેઇનને હેર ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન કોઈ પણ નુકસાન નથી થતું। આઈ હોપ તો તમને તમારા જે સવાલ હતો, ક્વેશ્ચન હતો, કે એનો જવાબ તમને મળી ગયો હશે। તો મારો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અને તમારા ગ્રુપમાં આ જે વિડીયો છે બીજા ગ્રુપમાં પણ શેર કરો। થેન્ક યુ વેરી મચ।